नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ, અને હાલ અમે આવી પહોંચ્યા છે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભૂતસાળ, કે જ્યાં આવતીકાલે અહીંથી પરિણામોની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાનું ઇલેક્શન બંને સત્ર, એટલે કે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર બંને સત્ર વિધાનસભા ઇલેક્શનની અંદર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, અને ત્યારબાદ આવતીકાલે અહીંથી મતગણતરી કરવામાં આવશે. મતગણતરી અહીંથી નવસારી જિલ્લાની જે 4 વિધાનસભાની બેઠકો છે તેની મતગણતરી જે કરી, એ મતગણતરી અહીં થવાની છે, જેના ભાગરૂપે આપ જોઈ શકો છો કે કેવી તૈયારીઓ ચાલી રહી છે. આપ નિહાળી શકો છો એ મુજબ સીઆઈએસએફથી માંડી સ્થાનિક પોલીસથી માંડી અને તંત્ર, જે ખરું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થવા જઈ રહ્યું છે. તો ત્યારે બીજી એક મહત્વની વાત એ છે કે આવતીકાલે કોઈપણ પોતાનો મોબાઈલ ફોન, જે ખરો એ મોબાઈલ ફોન અંદર મતગણતરીની અંદર લઈ જઈ શકશે નહીં, માટે મોબાઈલ કાઉન્ટર પણ બનાવી દેવામાં આવ્યું છે. આપ નિહાળી શકો છો એ મુજબ કે મોબાઈલ કાઉન્ટર પણ બનાવી દેવામાં આવ્યું છે. અત્યારથી જ સીઆઈએસએફની સાથે જે સ્થાનિક પોલીસ છે એ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ આપ નિહાળી શકો છો કે કોઈપણ અનિચ્છીય ઘટના ન બને એના માટે ફાયરની ગાડીઓ પણ અહીં મૂકી દેવામાં આવી છે. મોટી સંખ્યાની અંદર અધિકારીઓ જે ખરા એ આવતીકાલની તૈયારીને આખરી ઓપ આપવા માટે અહીં આવી પહોંચ્યા છે. અહીં મામલતદારશ્રીઓની ગાડી પણ તમને દેખાશે, પોલીસની ગાડી પણ દેખાશે, અને હવે જે ખરું એ અમે જે આવતીકાલની તૈયારી થવા જઈ રહી છે અને એ તૈયારીઓ જે ખરી, એ જે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ જે ભૂતસાળની અંદર આવ્યું છે, એટલે કે આપણે એરુથી 8 જતા માર્ગની ઉપર, તો ત્યાં આવી પહોંચ્યા છે. કેવી તૈયારીઓ ચાલી રહી છે એ તૈયારીઓનો એક ઓપ આપને આપવા જઈ રહ્યા છે. આપ નિહાળી શકો છો એ મુજબ કે અહીં મોટી સ્ક્રીનો મૂકવામાં આવી છે, સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ ચાલી રહ્યું છે, અને આપ નિહાળી શકો એ મુજબ કે 174 જલાલપોર વિધાનસભા માટેના 1-8 કેમેરા જે ખરા સીસીટીવીના એ આપ દ્રશ્યમાં નિહાળી શકશો. સાથે જ એની બાજુમાં 175 નવસારી વિધાનસભા એની અંદર જે 9-16 નંબરના કેમેરા એનું મોનિટરિંગ અહીંથી ચાલી રહ્યું છે, એટલે કે જે મતદાન પેટીઓ, જે ઈવીએમ મશીન્સ મૂકવામાં આવ્યા છે, એ ઈવીએમ મશીન્સો જે જગ્યાએ રાખવામાં આવે છે, જેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે, તો તેને માહિતી આપતા દ્રશ્યો પણ આપ અહીંથી જોઈ શકો છો. એ જ પ્રમાણે 176 ગણદેવીની અંદર 1-13 કેમેરા, અને ત્યારબાદ 177 વાસદાની અંદર 1-10 કેમેરા. તો આ સંપૂર્ણ મોનિટરિંગ જે ખરું સીસીટીવી દ્વારા સ્ટ્રોંગ રૂમનું કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓથી માંડી અને જેટલા પણ તંત્રના અધિકારીઓ છે અત્યારે આ જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન્જિનિયરિંગ કોલેજની અંદર આવી પહોંચ્યા છે, અને આવતીકાલે શાંતિપૂર્ણ રીતે જે મતગણતરીની પ્રક્રિયા છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવે. કારણ કે જે ઉમેદવારો છે, ઉમેદવારોનું ભાવિ તો સીલ થઈ ચૂક્યું છે, અને કાલે કોની કિસ્મત ખીલવાની છે અને કાલે કોણ જે છે તાજપોશી થશે અને કોને સત્તા ઉપર અરૂઢ કરવામાં આવશે એ પણ જ્યારે 24 કલાક બાકી રહી ગયા છે, તો ત્યારે જે પડઘમો છે એ વળી પાછા વાગતા થઈ ગયા છે. ચૂંટણીના પડઘમો પૂર્ણ થયા હતા, હવે ગણતરીના પડઘમો શરૂ થવા જઈ રહ્યું છે. તો હું મારા કેમેરામેન મહેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ કે આપ નજીક જઈ અને જે વિડીયોઝ છે એ વિડીયો આપ ચોક્કસથી આપણા દર્શક મિત્રોને બતાવો, તેમજ અહીં પણ આપ નિહાળી શકશો કે ઘણા બધા કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે. તૈયારીઓ જે ખરી આવતીકાલ માટેની એ તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. પછી ભલે એ પાણીની વ્યવસ્થા હોય કે બીજી બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે, આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીં એક સરસ મજાનું જેને કહી શકાય કે ભાઈ આપણે એક મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યું છે. સાથે જ સીએસએફના જવાનો આપ જોઈ શકો છો એક ગુણની આડાશ મૂકીને જે એ લોકો પ્રોટેક્શન વોલ જેવી બનાવતા હોય છે એ ટેમ્પરરી પ્રોટેક્શન વોલ પણ એમણે બનાવી લીધી છે. સાથે જ આવતીકાલે કઈ જગ્યાએ કઈ કઈ વિધાનસભા માટેના મતગણતરી માટેની પ્રોસિજર થવાની છે એ પણ અહીં આપ નિહાળી શકો છો. તો 174 બી બ્લોકમાં થશે, B106 પ્રથમ માળની ઉપર, 175 નવસારી સી બ્લોક સી વિંગની અંદર, 105 પ્રથમ માળની અંદર, ગણદેવી 176 એના માટે એ બ્લોક પ્રથમ માળ A103, અને વાસદા માટે 177 એ બ્લોક અને A018 ભોંયતળીએ. તો આ પ્રમાણે સંપૂર્ણ તૈયારીઓ જે ખરી એ સંપૂર્ણ તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. તો પડેપણની માહિતીથી અમે આપને આવતીકાલે પણ માહિતગાર કરાવતા રહેશું, અને આપ નિહાળી શકો છો અહીં બ્લોક છે એ બ્લોક બી બ્લોક, અને એ જ પ્રમાણે બધી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. મેટલ ડિટેક્ટર હોય કે પછી સીઆઈએસએફના જવાનો જે ખરા એમની જે આડાશ બનાવી અને જે સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે આ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ જેને કહેવામાં આવે છે ત્યાં તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. તો પડેપડની માહિતીથી તમને અવગત કરાવતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન મહેન્દ્ર લોહાની સાથે હું મહેશ ભટ્ટ.
SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.